ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર બળ અને હવે એમાં છે પ્રવાહીઓ તથા વાયુ દ્વારા લગાડવામાં આવતું દબાણ હવે એક પ્રવૃત્તિ છે કે જ્યારે કોઈ ફૂગો છે આ પહેલાં એમને આપણે પાત્રના તળિયે પાણીની કાને લાગતું દબાણ સ્તંભની ઊંચાઈ પર આધાર રાખે છે તો પાણી ભર્યું છે નોર્મલ પૈકડી છે જે પાત્ર છે એને પછી એકદમ દબાણ લગાવશું તો શું થશે પાણી ઉપર ચડશે અને ફુગો છે એ ફૂલશે તો એ દબાણ લાગ્યું એના કારણે એવી જ રીતે અહીં બીજી પ્રવૃત્તિ છે કે પ્રવાહી પાત્રની દીવાલો પર દબાણ લગાવે છે તો આખી બોટલ ભરી દેશું ઉપર ચુસ્ત બાંધી દેશું તો પાત્ર ઉપર દબાણ લગાવશે જો આપણે ફુગો રાખશું તો એ દબાણ દ્વારા ફુગ્ગો છે એ ફૂલસો ફૂલશે તો નોંધો કે રબરની સીટ ને પાત્રના તળિયે નહીં પરંતુ बाजूમાં લગાડવામાં આવે છે શું આ કિસ્સામાં રબરની સીટ નું ફૂલાવાનું દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલો પર દબાણ લગાડે છે ચાલો આપણે હજી વધારે તપાસ કરીએ હવે એના માટે છે અહીંયા ફૂગો નથી રેખો ને એના બદલે શું રેખું છે પાણી છે બોટલ છે સરખા જે ઊંચાઈએ બોટલમાં એ છિદ્ર પાડી દીધા છે અને બોટલને પેક કરી દીધી છે તો શું થશે કે પ્રવાહી છે એ બધામાંથી સરખું પાણી નીકળશે બધા જ છિદ્રમાંથી તો બધે જ સરખું દબાણ લાગતું હોય તો જ સરખું પાણી નીકળે ને હવે તમે કહી શકો છો કે પ્રવાહી પાત્રની દિવાલ પર દબાણ લગાડે છે શું વાયુઓ પણ દબાણ લગાડે છે શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દીવાલો પર દબાણ લગાડે છે તો એના માટેની એક પ્રવૃત્તિ કરીએ જ્યારે તમે ફૂગો ફૂલાવો છો ત્યારે તેના મોં કેમ બંધ કરવું પડે છે શું કોઈ ફૂલાવેલા ફૂગાના મોને ખોલી દઈએ તો શું થાય મલી લો કે તમારી પાસે એક એવો ફૂગો છે જેમાં છિદ્ર છે તો શું થાશે તેને ફૂલાવી શકશો નહીં જો નહીં તો કેમ શું આપણે કહી શકીએ કે બધી હવા બધી દિશામાં બળ લગાડે છે યાદ કરો કે સાયકલની ટ્યુબમાં પંક્ચર પડે તો તેની અંદર હવાનું શું શું થાય છે આ અવલોકનો ફૂલાવેલા ફૂગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો પર દબાણ લગાડે છે આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલો પર દબાણ લગાડે છે હવે છે વાતાવરણ દબાણ આપણે જાણીએ છીએ કે આપણી ચારે બાજુએ હવા છે અને આ આવરણને વાતાવરણ કહે છે વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી આપ ઉપર ઘણા વધારે કિલોમીટરો દૂર સુધી ફેલાયેલી છે આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે આપણે જાણીએ છીએ કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે જો આપણે એક એકમ ક્ષેત્રફળની કલ્પના કરીએ તો તેના પર એક હવાથી ભરેલા લાંબો નળાકાર ઉભો વિચારીએ તો આ માં હવાનું વજન વાતાવરણના દબાણ જેટલું હશે તો જો આટલું હશે હવે એવી જ બીજી છે પરંતુ વાતાવરણમાં દબાણ કેટલું વધારે કે ઓછું હોય છે તેના મૂલ્યનો આપણે ખ્યાલ મેળવીએ તો આ વેક્યુમ છે કે રબરની સ ચૂસક છે એને આપણે તમે ઘણીવાર એવું રાખીએ છીએ ને જે રમકડા આવતા હોય એમાં આવી રીતને રબા રબરના ચૂસક જેવું હોય અને ધનુષ બાણ જેવી રચનામાં દિવાલ પર બધા એવી રમત રમતા હોય છે જેના કારણે એ ચીપકી જાય છે એ ચિપકવાનું કારણ કોઈ ગુંદર કે કાંઈ નથી હવાના દબાણના કારણે તે ચીપકી જાય છે જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેના મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે ચુસક પર વાતાવરણનું દબાણ લાગે છે તેથી તે હવા સાથે ચોટી જાય છે સંપર્કને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પડેલા બળને એટલું પૂરતું હોવું જોઈએ જેથી તે વાતાવરણના દબાણને પાર કરી શકે આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણના દબાણના મૂલ્ય વિશે ખ્યાલ આવી ગયો હશે વાસ્તવમાં જો ચુસક તથા સપાટી વચ્ચેથી બધી જ હવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે સપાટી થી ખેંચી અલગ કરવું શક્ય નહીં બને શું આ પરથી અનુમાન લગાવી શકો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે જો તમારા માથાનું ક્ષેત્રફળ પંદર સેન્ટીમીટર બાય પંદર સેન્ટીમીટર હોય તો હું માથા પર હવાનું કેટલું વજન વહન કરું પંદર બાય પંદર હોય તો કેટલું થયું બસો પચીસ કેજી એટલે કે બાવીસ પચાસ ન્યૂટન દળના કોઈ પદાર્થના વજન જેટલું હોય છે આ વજન નીચે કોઈ પણ આપણે દબાઈને કચરાઈ કેમ નથી જતા એનું કારણ છે કે આપણા શરીરની અંદર પણ દબાણ છે અને વાતાવરણના દબાણ જેટલું હોય છે તેથી બે અંદર અને બહારના દબાણ છે એ એકબીજા નાબૂદ થઈ જાય છે જેથી આપણે કચડાઈ જતા નથી